તો જે પ્રમાણે અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી રહી છે. ઉપવાસ માટેની જગ્યાને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. શહેરના નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી. મહત્વની બાબત છે કે જે પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી ટ્રાફિક મુદ્દે જે ઝુંબેશ ચાલી રહ્યો છે, પાર્કિંગ મુદ્દે જે ઝુંબેશ ચાલી રહ્યો છે, તેના માટે ઉપવાસ માટેની જે જગ્યા હાર્દિક પટેલ દ્વારા જે પસંદ કરવામાં આવી હતી તે જગ્યા ને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. તો ક્યાંક આ બાબતે પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે. શહેરના નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જે પ્રમાણે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તે જગ્યાને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવ્યેશ નશીત. હાર્દિક પટેલ જ્યારે હાઈકોર્ટ માંથી જામીન આપી દેવામાં આવ્યા છે, જે મહેસાણા નો તોડફોડ કેસ નો જે મામલો હતો તેમાંથી, ત્યારબાદ જે હાર્દિક પટેલે લડી લેવાના મૂળમાં હોય તેવું લાગ્યું હતું. અને જે રીતે ખેડૂતોનું જે દેવું માફી બાબતે હાર્દિક પટેલ જે અમરાંત ઉપવાસ કરવાના હતા અમદાવાદમાં, અને ઉપવાસની જે જગ્યા નિકોલ પસંદ કરવામાં આવી હતી, તો ક્યાંક ને ક્યાંક એએમસી દ્વારા એ જગ્યાને અત્યારે હાલમાં ફ્રી પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવી છે. અને ત્યાં જે બોર્ડ પણ એવા લગાડી દેવામાં આવ્યા છે કે આ જગ્યા ફ્રી પાર્કિંગ તરીકે રાખી દેવામાં આવી છે, જેથી કરીને હવે ક્યાંક ને ક્યાંક પાસના જે કન્વીનરો છે તેમજ જે હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા બેસવાનો હતો તેના ઉપર ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે. અત્યારે હાલમાં હવે હાર્દિક પટેલ જે છે કાલે અમદાવાદ એએમસી કમિશનરને મળવાનો છે, અને ત્યારબાદ જો હાર્દિક પટેલનું એવું કહેવાનું છે કે જો એએમસી તેને કોઈ પણ જગ્યા બીજી અથવા જે હાર્દિક પટેલને ઉપવાસ ઉપર બેસવાનું છે તો એએમસી અથવા જો આ જગ્યા છે તેમાંથી ફ્રી પાર્કિંગ હટાવી દેવું જોઈએ, અથવા તો તેમને કોઈ બીજી જગ્યા એએમસી પ્રોવાઈડ કરે જેથી કરીને પોતાનું તે આંદોલન ચલાવી શકે. અને જો તેમજ તેનું કહેવાનું એવું છે કે જો હાર્દિક પટેલે તે જગ્યા આપવામાં નહીં આવે અને જો એએમસી તેની વચ્ચે આવશે તો તે હિંસક આંદોલન પણ કરી શકે છે. જી જેની જી દિવ્યેશ, ધન્યવાદ આ બાબતે સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે જગ્યાને એએમસી પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી છે, તો ક્યાંક ને ક્યાંક પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. તો જે પ્રમાણે હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં છે, તો હાર્દિક પટેલ આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા પહોંચવાના છે. તો પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે, પરંતુ જોવું તે રહેશે કે જે પ્રમાણે આ જગ્યાને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે, જો તેના પાર્કિંગ ઝોનના કદાચ બોર્ડ હટાવવામાં આવશે કે પછી ઉપવાસ માટે હાર્દિક પટેલને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવશે, જો જગ્યા ફાળવવામાં નહીં આવે કે પછી પાર્કિંગ ઝોન તરીકે જે જગ્યાને જાહેર કરાઈ છે ક્યાંક તેના બોર્ડ હટાવવામાં નહીં આવે, તેઓને જગ્યા નહીં આપવામાં આવે, તો ક્યાંક હિંસક રીતે આંદોલન ઉચ્ચરવાની પણ હાર્દિક પટેલે વાત કરી છે. તો હાર્દિક પટેલે મ્યુનિસિપલ કમિશનરને આવતીકાલે રજૂઆત કરવા પહોંચવાના છે. હાલ જે પ્રમાણે વાત કરીએ તો હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હાલ દેખાઈ રહ્યો છે. તો પાસ કન્વીનર હાર્દિક પટેલની જે પ્રમાણે મુશ્કેલીઓ વધી રહી છે, જે જગ્યા ઉપવાસ પર બેસવાના હતા તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. તો આવતીકાલ બાદ જ ખબર પડશે કે હાર્દિક પટેલ જ્યારે મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરવા પહોંચવાના છે કે જે પાર્કિંગ ઝોન તરીકે આ ઉપવાસ માટેની જગ્યાને જાહેર કરવામાં આવી છે ત્યાં ઉપવાસ કરશે કે પછી બીજી જગ્યાએ તેને ઉપવાસ માટેની જગ્યા આપવામાં આવશે.